ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એકવાર મોદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગમાં ભેગા થયા છીએ, બરાબર છે? તો આજે આપણા ભણતરની શરૂઆત કરીએ છીએ સરસ મજાના સુવિચારથી. શેનાથી શરૂઆત કરશું વિદ્યાર્થી મિત્રો? આપણે સુવિચારથી, બરાબર છે? તો આજનો સુવિચાર છે, સ્વપ્ન એટલે પગથિયા વિનાની સીડી અને ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા. જો શું છે સુવિચાર વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ, સ્વપ્ન એટલે પગથિયા વિનાની સીડી અને ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા, બરાબર છે? તો આજે છે એ આપણે ધોરણ 4માં કયો વિષય શીખશું? ગણિત. કયો વિષય શીખવાનો છે વિદ્યાર્થી મિત્રો? ગણિત. ગણિતમાં એકમ 6 કયો હતો વિદ્યાર્થી મિત્રો? આપણે જે એકમ શીખતા હતા તેનું નામ શું હતું? ઓકે ભાઈ, એનું નામ હતું ભંગાર વેચનાર. શું નામ હતું? ભંગાર વેચનાર. આ ચેપ્ટરનો છે આજે આપણે છે એ છેલ્લો દિવસ છે, બરાબર છે? આજે આ લેસન છે અહીંયા પૂરું થશે, પછી આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં નવું લેસન શરૂ કરીશું. પણ આજે છે એ આપણે થોડીક બ્લેન્ક શીખવાની છે અને થોડાક દાખલા પણ શીખવાના છે, એટલે તમારે રિવાઇઝ પણ થઈ જાય અને તમે ભૂલી પણ ન જાઓ. તો આપણે પહેલાં જોઈએ એ છે ખાલી જગ્યા. ખાલી જગ્યા શું છે? તો તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું છે જુઓ તો, કુલ રકમ ગણો. શું કીધું છે? કુલ રકમ ગણો. તો આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં શીખ્યા હતા કે ભાઈ, 2000ની બે નોટ હોય તો કેટલા રૂપિયા થાય? 5000ની નોટ, અરે 1000ની નોટ તો નથી આવતી હવે, 500ની બે નોટ હોય તો કેટલા રૂપિયા થાય? 50ની 3 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? આપણે ગયા લેક્ચરમાં છે એ બધી વસ્તુ છે એ શીખી ગયા, પણ આજે આપણે છે એ કંઈક અલગ શીખવાનું છે. જે નોટ ઉપરથી તમને રૂપિયા ગણવાના છે, પણ તમને ખબર પડવી જોઈએ કે તમારી પાસે 50 રૂપિયાની 9 નોટ આવી તો તમારી પાસે કેટલા રૂપિયા થયા, બરાબર છે? તો ચાલો આપણે ગણતરી શીખીએ. તો આ છે 50 રૂપિયાની 9 નોટ, તો કેટલા રૂપિયા થાય વિદ્યાર્થી મિત્રો? તમારા કિસ્સામાં 50 રૂપિયાની 9 નોટ હોય તો તમારા કિસ્સામાં કેટલા રૂપિયા હોય? તો શું કરવાનું? મેં તમને ગયા લેક્ચરમાં પણ શીખવાડેલું હતું કે શું કરવાનું. તો કે ભાઈ, 50 અને 9નો ગુણાકાર કરવાનો. કેટલા રૂપિયા થાય? 450 રૂપિયા. 9 5 9 45 અને 0 મૂકવાનો, એટલે 450 રૂપિયા. 0 શું કામ મૂકીએ છીએ? તો કે ગુણાકારમાં કોઈ પણ સંખ્યાનો 0 વડે ગુણાકાર કરતા જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 0. તો 5 9 45. બીજી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ છે 100 રૂપિયાની 4 નોટ. કેટલાની છે? 100 રૂપિયાની 4 નોટ છે. તો આપણે કેવી રીતે કરશું? તો કે ભાઈ, 100 × 4 = 400. 1 + 4 અને કેટલા શૂન્ય છે? 100 ની પાછળ 2. તો 400 રૂપિયા. હવે ત્રીજી બ્લેન્ક્સ છે, 500 રૂપિયાની 1 નોટ. શું છે? 500 રૂપિયાની 1 નોટ. તો 500 × 1 બરાબર કેટલા રૂપિયા થાય? 500. પછી વિદ્યાર્થી મિત્રો, પછીની બ્લેન્ક શું છે? 20 રૂપિયાની 3 નોટ. તો આપણે શું કરીશું? 20 × 3. શું કરીશું વિદ્યાર્થી મિત્રો? 20 × 3. તો 20 તેરી 20 એકા 20. 20 દુ 40. 20 તેરી 60. કેટલા રૂપિયા આવે વિદ્યાર્થી? તમારા કિસ્સામાં કેટલા રૂપિયા હોય? તમારા કિસ્સામાં 20 20ની 3 નોટ હોય તો કેટલા રૂપિયા હોય? કે ભાઈ, 60. પછી 200 રૂપિયાની 2 નોટ. શું છે તમારી પાસે? 200 રૂપિયાની 2 નોટ છે, બરાબર?
તો કેટલા રૂપિયા થાય? તો કે ભાઈ 200 × 2 એટલે કે 2 × 2 = 4 અને પાછળના 2 શૂન્ય આમ નામ, તો કેટલા રૂપિયા થાય વિદ્યાર્થી મિત્રો? 400 રૂપિયા. હવે શું કીધું છે? તો અહીંયા તમને કીધેલું છે કે કુલ રકમ ગણો. શું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો? કુલ રકમ ગણો. તો આપણે છે એ આ બધી નોટનો જવાબ આવ્યો 50 રૂપિયાની 9 નોટ બરાબર 450 રૂપિયા, 100 રૂપિયાની 4 નોટ બરાબર 400 રૂપિયા, 500 રૂપિયાની 1 નોટ બરાબર 500 રૂપિયા, 20 રૂપિયાની 3 નોટ બરાબર 60 રૂપિયા અને 200 રૂપિયાની 2 નોટ બરાબર 400 રૂપિયા. તો હવે આપણે શું કરશું? આ બધાનો સરવાળો અને કુલ રકમ શોધીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે બધાનો સરવાળો કરીએ. 450 વત્તા 400 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 850. 850 વત્તા 500 કેટલા થાય? 1350. 1350 વત્તા 60 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 1410 વત્તા 400 એટલે કેટલા થાય? 1810. 1810 બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો એવી જ આપણે છે એ બીજી ખાલી જગ્યા જોઈએ, બરાબર છે? તો બીજી ખાલી જગ્યામાં પણ તમને એવી જ બધી નોટ આપેલી છે કે ભાઈ 2000 રૂપિયાની કેટલી નોટ, 500 રૂપિયાની કેટલી નોટ, 200 રૂપિયાની આટલી નોટ, 100 રૂપિયાની આટલી નોટ, 50ની આટલી નોટ. તો કુલ રકમ તમારા ખિસ્સામાં કેટલી છે? તો પેલા વિદ્યાર્થી મિત્રો તમને નોટનો હિસાબ કરતા આવડતો હોય તો જ તમે છે એ કુલ રકમ શોધી શકશો. તો ચાલો હવે પાછી આપણે શરૂઆત કરીએ. 2000 રૂપિયાની કેટલી નોટ કીધી છે? 1 નોટ. તો 2000 × 1 કરો તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 2000. પછી 500 રૂપિયાની 2 નોટ કીધી છે તમને વિદ્યાર્થી મિત્રો, તો 500 × 2 બરાબર કેટલા થાય? 1000 રૂપિયા. 5 × 2 = 10 અને 2 0 મૂકવાના. 2 0 આપણે શું કામ મૂકીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો આપણે એ યાદ રાખવાનું છે કે કોઈ પણ ગુણાકારમાં કોઈ પણ રકમનો 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ 0 જ આવે. શું આવે? 0 આવે. એટલે 5 × 2 = 10 અને 2 0 આમ નામ એટલે કે 1000 રૂપિયા થાય. પછી શું છે? રૂપિયા 200 ની 3 નોટ. શું છે? રૂપિયા 200 ની 3 નોટ. તો 200 × 3 કેટલા રૂપિયા થાય વિદ્યાર્થી મિત્રો? 2 × 3 = 6 એટલે કે 600 રૂપિયા. હવે 100 રૂપિયાની 4 નોટ કેટલા રૂપિયાની છે? 4 નોટ. 100 રૂપિયાની 4 નોટ તો કેટલા રૂપિયા થાય? 100 × 4 1 × 4 = 4 એટલે કે 400 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો 50 રૂપિયાની 6 નોટ તો કેટલા રૂપિયા થાય? 5 × 6 = 30 અને 1 0 આમ નામ એટલે કે 300 રૂપિયા. કેટલા રૂપિયા થાય? 300. હવે તમને શું કીધું છે કે ભાઈ કુલ રકમ શોધો. શું કીધું છે? કુલ રકમ શોધો. તો કુલ રકમ શોધવા માટે આપણે શું કરીશું? તો આ બધી નોટનો જે જવાબ આવ્યો તે બધાનો શું કરીશું? સરવાળો. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સરવાળો. તો ચાલો આપણે અહીંયા જોઈએ કે 2000 ની 1 નોટ બરાબર 2000 રૂપિયા, 500 રૂપિયાની 2 નોટ બરાબર 1000 રૂપિયા, 200 રૂપિયાની 3 નોટ બરાબર 600 રૂપિયા, 100 રૂપિયાની 4 નોટ બરાબર 400 રૂપિયા,
पचास रुपयानी छ नोट बराबर 300 रुपया। तो चलो हवे आ बधी ज रकमनो आपणे शुं करीशुं, सरवाळो। 2000 + 1000 बराबर 3000, 3000 + 600 એટલે કે 3600 + 400 એટલે કે 4000 રૂપિયા + 300 એટલે કે 4300 કેટલી આવશે જવાબ? 4300। ચાલો ફરીથી આપણે જોઈ લઈએ, 2000 + 1000 એટલે કે 3000, 3000 + 600 એટલે કે 3600 + 400 એટલે કે 4000, 4000 + 300 એટલે કુલ રકમ આવશે 4300। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છે પાછા કોષ્ટક ઉપરથી છે એ દાખલા શીખવાના છે। શેના ઉપરથી શીખવાના છે? તો કે કોષ્ટક ઉપરથી દાખલા ગણી અને જવાબ લખવાના છે, જે આપણે આગળ શીખી જ ગયા છે આગળના લેક્ચરમાં, એટલે કે તમારા પહેલાના લેક્ચરમાં છે એ આપણે આ બધી રીતે દાખલા શીખી જ ગયા છે। કોષ્ટકમાં તમને ભાવ અને વસ્તુ લખેલી હોય તેના ઉપરથી તમને પ્રશ્નો પૂછવામાં આવે, તો તમને એ બધા જ દાખલા સરસ રીતે આવડે જ છે, એટલે તમને આ દાખલા છે એ કાંઈ અઘરા લાગશે નહીં। અહીંયા છે એ કોષ્ટકમાં તમને ફળની યાદી આપેલી છે। આપણે જે આગળ વસ્તુ શીખ્યા કે કોષ્ટક ઉપરથી દાખલા ગણો, એમાં તમને આપેલું હતું વર્તમાનપત્રો, લોખંડ, કાગળ, રદ્દીઓ અને પિત્તળ, પ્લાસ્ટિક, એ બધી વસ્તુની વાત કરેલી હતી। અહીંયા તમને છે એ ફળની વાત કરેલી છે। તો આપણે જોઈએ કે શું કહે છે, તો કે દીપાલી ફળોની દુકાને ગઈ, તેને ફળોના ભાવની યાદી જોઈ જે નીચે મુજબ હતી, તેના પરથી પ્રશ્નોના જવાબ લખો। તો આપણે જોઈએ અહીંયા આપેલું છે ક્રમ, પછી છે ફળ અને પછી છે ભાવ પ્રતિ કિલોગ્રામ। ભાવ પ્રતિ કિલોગ્રામ એટલે કે તમને 1 કિલોનો જ ભાવ આપેલો છે વિદ્યાર્થી મિત્રો। પહેલાં આપણે કોષ્ટક જોયું, એમાં પેન્સિલ, રબર, પેન જેવી વસ્તુ હતી, એમાં તમને 12 પેન્સિલનો ભાવ આપેલો હતો, 10 ઇરેઝરનો ભાવ આપેલો હતો, 8 સંચાનો ભાવ આપેલો હતો। તો એમાં પહેલાં આપણે શું કરતા હતા કે ભાઈ પહેલાં કોઈ પણ એક વસ્તુની કિંમત કાઢતા હતા। તમને 120 રૂપિયાની 12 પેન્સિલ આપેલી હોય તો 1 પેન્સિલનો ભાવ કેટલો એ આપણે પહેલાં શોધતા હતા, પણ અહીંયા તમારે છે એવું કાંઈ જ કરવાનું નથી। શું કામ? તો કે અહીંયા જે ભાવ આપેલો છે એ પ્રતિ કિલોગ્રામનો જ ભાવ આપેલો છે, એટલે કે 1 કિલોનો જ ભાવ આપેલો છે। તો અહીંયા પહેલો છે એ છે કેળા, કેળાનો 1 કિલોનો ભાવ છે 90 રૂપિયા। પછી છે સફરજન, સફરજનનો 1 કિલોનો ભાવ છે 80 રૂપિયા। પછી છે કેરી, કેરીનો 1 કિલોનો ભાવ છે 70 રૂપિયા। પછી છે દ્રાક્ષ, દ્રાક્ષનો 1 કિલોનો ભાવ છે એ છે 100 રૂપિયા। પછી છે મોસંબી, મોસંબીનો 1 કિલોનો ભાવ છે 120 રૂપિયા। શું છે? 120 રૂપિયા। પછી એના ઉપરથી આપણે છે એ પ્રશ્નોના જવાબ દેવાના છે। તો પહેલો દાખલો તમને શું કીધું છે? તો પહેલો દાખલો છે કે દીપાલીએ 2 કિલોગ્રામ દ્રાક્ષ અને 3 કિલોગ્રામ કેળા ખરીદવા હોય તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં પણ શીખવાડેલું હતું કે જ્યારે આટલી મોટી રકમ હોય ત્યારે તેના કેટલા ભાગમાં કરી નાખવાનો, તો કે 3 ભાગમાં તે દાખલાને ગણવાનો, એટલે તમને છે એ દાખલો સરળ થઈ જાય। તો પહેલાં જો દીપાલીએ શું ખરીદ્યું છે, તો કે પહેલાં દીપાલીએ 2 કિલોગ્રામ દ્રાક્ષ ખરીદી છે, બરાબર?
અહીંયા આપણે લખશું, દીપાલીએ 2 કિલોગ્રામ દ્રાક્ષ ખરીદે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે કોષ્ટકમાં જોઈએ 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી છે. તો અહીંયા આપેલું છે 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 100 રૂપિયા છે. કેટલા રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો? 100 રૂપિયા. તો 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 100 રૂપિયા હોય તો 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી થાય? શું થાય? તો કે ભાઈ 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 100 રૂપિયા હોય તો 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી થાય? તો શું કરવાનું? 100 રૂપિયા અને 2 કિલોગ્રામનો ગુણાકાર કરવાનો. શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? 100 રૂપિયા અને 2 કિલોગ્રામનો ગુણાકાર કરવાનો. તો 100 × 2 = 200 રૂપિયા થાય. તો કે ભાઈ 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 200 રૂપિયા થાય. હવે શું ખરીદે છે? તો કે દીપાલી છે એ હવે 3 કિલોગ્રામ કેળા ખરીદે છે. શું ખરીદે છે? તો અહીંયા લખવાનું, દીપાલી 3 કિલોગ્રામ કેળા ખરીદે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કેળાનો 1 કિલોનો ભાવ કેટલો આપેલો છે? તો જોવાનું, 1 કિલો કેળાની કિંમત છે 90 રૂપિયા. કેટલી છે? 90 રૂપિયા. તો અહીંયા લખવાનું, 1 કિલોગ્રામ કેળાની કિંમત 90 રૂપિયા હોય તો 3 કિલોગ્રામ કેળાની કિંમત કેટલી થાય? શું લખવાનું? 1 કિલોગ્રામ કેળાની કિંમત 90 રૂપિયા હોય તો 3 કિલોગ્રામ કેળાની કિંમત કેટલી થાય? જો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે કે અહીંયા આગળ છે એ તમારે ત્રિરાશિ મૂકવી પડશે તો જ તમને દાખલો આવડશે. 1 કિલોની કિંમત આટલી તો 3 કિલોની કિંમત કેટલી થાય? તો 90 × 3. શું થાય? 90 × 3. તો 9 × 3 = 27. શું થાય? 9 × 3 = 27 અને 0 ના 0 એટલે કે 270 રૂપિયા થાય. શું થાય? 270 રૂપિયા થાય. તો 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી થઈ? 200 રૂપિયા. અને 3 કિલોગ્રામ કેળાની કિંમત 270 રૂપિયા. હવે શું પૂછ્યું છે? તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો દીપાલી 2 કિલોગ્રામ દ્રાક્ષ અને 3 કિલો કેળા લઈ તો એને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં પણ કીધું હતું કે જ્યારે કુલ રકમ આવે તો શું કરવાનું વિદ્યાર્થી? સરવાળો. શું કરવાનું? સરવાળો. તો આપણી પાસે 2 રકમ આવી ગઈ છે કે ભાઈ એ 2 કિલોગ્રામ દ્રાક્ષ ખરીદી તો એના 200 રૂપિયા થયા અને 3 કિલોગ્રામ કેળા ખરીદ્યા તો એના 270 રૂપિયા થયા. તો એ બંનેનો આપણે શું કરશું? સરવાળો. તો 200 રૂપિયા દ્રાક્ષ અને 270 રૂપિયા છે એ કેળાના. તો હવે કરશું બંનેનો સરવાળો. 0 + 0 = 0. 0 + 7 = 7 અને 2 + 2 = 4. તેથી દીપાલીએ કુલ 470 રૂપિયા ચૂકવવા પડે. શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? તો લખવાનું કે તેથી દીપાલીએ કુલ 470 રૂપિયા છે એ ચૂકવવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં એક વસ્તુ યાદ રાખવાની કે મોટી રકમ જોઈને ગભરાઈ જવાનું નહીં. એને આવી રીતે તમે 3 સ્ટેપમાં દાખલો કરશો તો તમને સાવ એટલે સાવ સરળ રીતે દાખલો છે એ આવડી જશે. તો પહેલાં શું લીધું દીપાલીએ? તો કે ભાઈ 2 કિલોગ્રામ દ્રાક્ષ, પછી 3 કિલોગ્રામ કેળા. તો પહેલાં આપણે ખાલી દ્રાક્ષને જ લઈએ. તો દ્રાક્ષને આપણે કોષ્ટકમાં જોઈએ કે ભાઈ 1 કિલોની કિંમત શું છે તો એ લખીએ. પછી લખવાનું કે તો 2 કિલો ખરીદીએ તેના રૂપિયા કેટલા થાય.
तो जे भाव होय एनी साथे किलोग्रामनो गुणाकार करिए एटले आपणे जवाब मळी जाय। पछी दीपाली शू खरीद्युं तुं? केळा। तो पछी लखवानुं ए केळा खरीद्या। हवे केळानो भाव एक किलोनो लखवानो अने एने खरीदवा छे एक लखवानो, એ બંનેનો ગુણાકાર કરો એટલે તમને એનો જવાબ મળી જાય। પછી તમને પૂછ્યું છે કે એણે કુલ રૂપિયા કેટલા ચૂકવ્યા? તો આપણી પાસે 2 કિલો દ્રાક્ષ અને 3 કિલો કેળા ખરીદ્યા, એ કેટલા રૂપિયાના આવ્યા એ જવાબ આપણી પાસે રેડી જ છે। તો આપણે એ બંનેનો સરવાળો કરી અને લખવાનું કે દીપાલીએ કુલ આટલા રૂપિયા ચૂકવ્યા। तो चालो विद्यार्थी मित्रों, एवोज आपणे छे ए आगळ दाखलो जोईए। तो दाखला नंबर 2 छे, क्यू फळ सौथी मोंघू छे। तो पहेला आपणे एना माटे शुं जोवुं पड़शे? कोष्टक जोवुं पड़शे। तो हवे आपणे जोईए के एमां क्यू फळ मोंघू छे। तो आ बधा फळ छे, केळा, सफरजन, केरी, द्राक्ष अने मोसंबी, એ બધાનો એક એક કિલોનો અહીંયા ભાવ આપેલો છે, તો કે 90 રૂપિયા, 80 રૂપિયા, 70 રૂપિયા, 100 રૂપિયા અને 120 રૂપિયા। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્યુ ફળ મોંઘું છે, કોનો ભાવ વધારે છે? તો કે ભાઈ મોસંબી, એનો એક કિલોનો ભાવ કેટલો છે? 120 રૂપિયા। તો અહીંયા લખવાનું કે મોસંબી એનો એક કિલોના 120ની કે 3 કિલોગ્રામ કેરીની। તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે ફળમાં સૌથી વધારે મોંઘું ફળ કોષ્ટકમાં આપણે આપેલું છે એ છે મોસંબીનું। મોસંબીની 1 કિલોગ્રામની કિંમત છે 120 રૂપિયા। કેટલી રૂપિયા ભાવ છે? 120 રૂપિયા। તો આપણે અહીંયા પહેલાં લખશું કે ભાઈ 1 કિલોગ્રામ મોસંબીની કિંમત 120 રૂપિયા છે। તો 2 કિલોગ્રામ મોસંબીની કિંમત કેટલી થાય? 120 × 2 બરાબર 240 રૂપિયા। પછી 3 કિલોગ્રામ કેરી, તો 1 કિલોગ્રામ કેરીની કિંમત એ આપણે ખબર જ છે કે 70 રૂપિયા છે। તો 3 કિલોગ્રામ કેરીની કિંમત કેટલી થાય? તો 70 × 3, 7 × 3 = 21, 210 રૂપિયા થાય। તો હવે વિદ્યાર્થી જુઓ કે અહીંયા મોસંબીની કિંમત 240 રૂપિયા અને કેરીની કિંમત છે 210 રૂપિયા। તો કોની કિંમત વધારે થશે એવો પ્રશ્ન તમને પૂછ્યો છે, તો અહીંયા લખવાનું તેથી મોસંબીની કિંમત વધારે થશે। કેટલા રૂપિયા છે એ? 240 રૂપિયા છે, બરાબર। તો હવે છે એ આપણે 5મો દાખલો જોઈએ। તો જુઓ, હવે 5મા દાખલામાં તમને કંઈક અલગ કીધું છે, તો જુઓ તમે આગળનો દાખલો કે ભાઈ દીપાલીએ 3 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ ખરીદી। શું ખરીદ્યું એણે? 3 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ। અને પોતે દીપાલીએ છે એ દુકાનદારને કેટલા રૂપિયાની નોટ આપી? 500 રૂપિયાની નોટ આપી। કેટલા રૂપિયાની નોટ આપી વિદ્યાર્થી મિત્રો? દીપાલીએ આ 2 વસ્તુ ખરીદી તો તેણે છે દુકાનદારને 500 રૂપિયાની નોટ આપી। તો દુકાનદારે દીપાલીને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે? તો દીપાલીએ કેટલા રૂપિયા આ દુકાનદારે દીપાલીને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે શું ગોતશું? 3 કિલોગ્રામ સફરજન ખરીદ્યા, તો 1 કિલોગ્રામ સફરજનની કિંમત 80 રૂપિયા છે। તો 3 કિલોગ્રામ આપણે ખરીદ્યા છીએ, તો 80 × 3 એટલે કે 8 × 3 = 24, 240 રૂપિયા થાય। પછી શું ખરીદ્યું? 2 કિલોગ્રામ દ્રાક્ષ, 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 100 રૂપિયા, તો એણે કેટલી ખરીદી? 2 કિલો, તો 100 × 2 બરાબર 200 રૂપિયા થાય। હવે એ બંનેના કુલ કેટલા રૂપિયા થયા એ પહેલાં આપણે ખબર હોવી જોઈએ ને? તો કે ભાઈ 3 કિલો દ્રાક્ષ સફરજન ખરીદ્યા ને એના એને 240 રૂપિયા થયા, અને 2 કિલોગ્રામ દ્રાક્ષ ખરીદી એના 200 રૂપિયા થયા। તો બંનેનો સરવાળો 0 વત્તા 0 = 4, 4 વત્તા 0 = 4, 2 વત્તા 2 =
चार तो कुल छे ए 440 रुपया बे वस्तु खरीदी एना थी आ कई बे वस्तु खरीदी सफरजन अने द्राक्ष। तो दीपालीए दुकानदार ने केटला रुपयानी नोट आपी विद्यार्थी मित्रों? तो के दुकान दीपालीए छे ए दुकानदार ने 500 रुपयानी नोट आपी। तो दुकानदार केटला रुपया पाछा आपशे एवुं पूछ्युं छे। तो एणे दुकानदार ने 500 रुपयानी नोट आपी, एमांथी वस्तु केटला रुपयानी खरीदी? 440 रुपयानी खरीदी। केटला रुपयानी खरीदी? 440। तो 500 માંથી છે એ તમે 440 રૂપિયા બાદ કરો, તો શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી ચાર જાય તો જાય, ન જાય તો આપણે શું કરશું? એના ઉપર દસકો લેશું। જો અહીંયા મેં દસકો લીધેલો છે, તો 10માંથી 4 જાય તો 6। હવે જ્યારે અહીંયા શૂન્ય ઉપર દસકો લીધો, તો બાજુની રકમમાંથી એક સંખ્યા શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? ઓછી થઈ જાય। અહીંયા 5 છે તો ત્યાં કેટલા થઈ જશે? 4। 4માંથી 4 જાય તો શૂન્ય, તો અહીંયા કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો? જવાબમાં 60 રૂપિયા। તો લખવાનું, દુકાનદારે 60 રૂપિયા પાછા આપ્યા હશે। દુકાનદારે કેટલા રૂપિયા પાછા આપ્યા હશે? તો કે ભાઈ દુકાનદારે દીપાલીને 60 રૂપિયા પાછા આપ્યા હશે। જો વિદ્યાર્થી હવે તમને છે અહીંયા બહુ સરસ રીતે સમજાવી દો। પહેલાં એણે 3 કિલો સફરજન ખરીદ્યા તો એની કિંમત કાઢી લેવાની, પછી 2 કિલોગ્રામ દ્રાક્ષ એના કેટલા રૂપિયા થયા એ જોઈ લેવાનું, પછી એ બંને કેટલા રૂપિયાનું થયું કુલ એ જોઈ લેવાનું, તો કે ભાઈ 440 રૂપિયાનું થયું। હવે શું કીધું છે? તો કે દીપાલીએ દુકાનદારને કેટલા રૂપિયાની નોટ આપી? 500 રૂપિયાની, ને દીપાલીએ વસ્તુ કેટલા રૂપિયાની ખરીદી છે? 440 રૂપિયાની। 500માંથી આપણે છે અહીંયા 440 રૂપિયા બાદ કર્યા, તો કેટલા વધ્યા? 60 રૂપિયા। તો એ છે એ દુકાનદારે દીપાલીને પરત આપ્યા હશે, એટલે કે દુકાનદારે દીપાલીને 60 રૂપિયા પાછા આપ્યા હશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે દાખલા સમજ્યા અને શીખ્યા એ મને આશા છે કે તમને બધા જ સમજાઈ ગયા હશે, બરાબર? તો અહીંયા છે એ આપણું ચેપ્ટર નંબર 6 એકમ 6 ભંગાર વેચનાર પૂરું થાય છે, બરાબર? હવે આપણે આગળના લેક્ચરમાં છે એ નવું લેસન શરૂ કરીશું, એકમ નંબર 7। ઓકે, થેન્ક યુ, બાય।